الحمد لله نحمده ونستعينه ونستغفره ونؤمن به ونتوكل عليه ونعوذ بالله من شرور انفسنا ومن سيئات اعمالنا من يهد الله فلا مضل له ومن يضلل فلا هادي له ونشهد ان لا اله الا الله وحده لا شريك له ونشهد ان سيدنا وحبيبنا ومولانا محمدا عبده ورسوله ان الله وملائكته يصلون على النبي يا ايها الذين امنوا صلوا عليه وسلموا تسليما صلوات پڑھ لیجئے اللہ والا بھائیو بہنو અને બચ્ચાઓ આજની આપણી આ મહેફિલ જેનું હેડિંગ તોહફા આપવામાં આવ્યું છે હાલમાં એક ગુજરાતીમાં મને થોડીક વાતો રજૂ કરવી છે અને સબ્જેક્ટ તેનો છે પરિવર્તન પરિવર્તન એટલે કંઈક બદલી કરવું ઇન્કલાબ લાવવો જિંદગીમાં કંઈક બાબતો ઘૂસી ગઈ હોય એને સાફ સફાઈ કરવી કુદરતનો નિયમ છે પરિવર્તનનો જ્યારે દુનિયા ખુદાએ બનાવી ત્યારે આખું પૃથ્વી આગનો ગોળો હતી જ્યારે પૃથ્વી શાંત થઈ તો કુદરતે એના ઉપર જિન્નાતને પેદા કર્યા જે અગ્નિથી બનેલા અમુક સમય પછી જ્યારે જિન્નાત લોકોએ પોતાનો જુલ્મ વધારી નાખ્યો અને આપસમાં એકબીજાને તકલીફ આપવા લાગ્યા ધર્મથી વિમુખ કર્યા દૂર થતા ગયા તો અલ્લાહ એક પેગંબરને મોકલાવ્યા એ પેગંબરને જિન્નાતોએ મળીને શહીદ કરી નાખ્યા એ પેગંબર પણ જિન્નાતમાંથી જ હતા અને પછી તરત જ ખુદાએ ફરિશ્તાને હુકમ કર્યો કે સાફ કરી નાખો આખી વસ્તીને અઝાબ લઈને આસમાનથી જ્યારે ફરિશ્તાઓ નીચે ઉતર્યા છે તો બીક ના માર્યા અમુક જિન્નાતો જંગલોમાં અમુક જિન્નાતો પહાડોમાં અમુક જિન્નાતો દરિયાઓમાં છુપાઈ ગયા જેટલા સામે મળ્યા એ બધાને સાફ કરવામાં આવ્યા અને થોડાક સમય પછી ખુદાએ ઇન્સાનને પેદા કર્યા આપણા બાપ દાદા હઝરત આદમ અલહી સલાતુ વસલામ અહીંથી ફરી બીજી દુનિયા શરૂ થઈ પરિવર્તન આવ્યું ઇન્સાન પેદા થાય છે અને એના પેદા થવામાં આપણે જોઈએ બચ્ચું નાનું હોય છે ધીરે ધીરે પરિવર્તન થાય છે બચ્ચું જવાન થાય છે ત્યારે આપણે તાજુબથી જોઈએ છીએ કે થોડા વર્ષ પહેલા તો એટલું નાનું બાળક અત્યારે એટલો મોટો થઈ ગયો અમુક ટાઈમ પછી એ જ માણસ લગ્ન કરે છે બચ્ચાઓ થાય છે ફરી એના લગ્ન કેવા મામલામાં આપણે જાય ત્યારે ખબર પડે છે કે એ પણ બુઢો થઈ ગયો છે વ્રત થઈ ગયો છે આ પણ એક પરિવર્તન વ્રત થયા પછી મોત આવે છે કબરમાં મૂક્યા પછી કુદરતનું પરિવર્તન કરે માટીમાં અને એ માટીના પરિવર્તનના પછી જ્યારે ક્યામત આવશે ત્યારે ફરીથી એ જ માટીમાંથી ફરી ઇન્સાન પેદા કરવામાં આવશે એટલે તો કુરાનમાં અલ્લાહે ફરમાવ્યું છે મિનહા ખલકનાકુમ વફિયા નુઈદુકુમ વ મિનહા નુખરેજુકુમ તારતન ઉખરા આ માટીમાંથી તમને પેદા કર્યા માટીમાં પાછા મેળવવામાં આવશો અને આ જ માટીમાંથી ફરી તમને અમે જીવતા કરશો આ પરિવર્તન થયું આ રીતે કુદરતને પરિવર્તન પસંદ છે આપણે પણ પરિવર્તન કર્યું પણ આપણા પરિવર્તનમાં નુકસાન થયું કે ફાયદો એ જોવાની જરૂર છે આજે આપણે જોઈએ છીએ માણસ બેલગાડીમાં બેસતો હતો આથી 60 વર્ષ પહેલા મુંબઈમાં ઘોડા ગાડીઓ ચાલતી હતી બે ઘોડાની ગાડીઓ એ માલદાર કહેવાતો એ સવારી એના માટે ખાસ પણ વખત જતે ગાડીઓ આવી કાર આવી અને ધીરે ધીરે એમાં ચેન્જીસ આવતું ગયું અને લોકો ક્યાં ના ક્યાં નીકળી ગયા એ આ પરિવર્તન આપણને ક્યાં લઈ જાય છે એ જુઓ પરિવર્તન કરતા કરતા
क्या एवं तो नहीं थे कि आपने अमुक चीजों ने अपनी जिंदगी में घुसारी दीधी हो आ परिवर्तन एवं तो नहीं कि बीजा ने उछीनी चीज लाई अपने वापरता हो क्या एवं तो नहीं कि आपने जे न करू जे ए पण करी छूटिया दलील आपी है आपने तपास करशो मारा मा अने तमारा मा फरक शू पड़ो सौथी पहला आपने लोकोए व्यवहार अने मामलानी अंदर धर्मनी चीज में आपने घणी चीजों ने मिक्स करी नाखी जेम के लग्न लग्न एक पवित्र बंधन छे कुरान थी साबित छे मानस पापना रस्ते न जाए एना माटे निकाह एनो हुकुम करवामां आव्यो पर आ निकाह ने अहीं ज आपणे जोईए छे के ज्यारे जशन थाय छे एक स्टेज पर ऑर्केस्ट्रा लागेलू होय छे बीजा स्टेज पर लाडो ने लाडी बैठा होय छे अरे अहीं न थवाना कामो थाय छे शुरुआत अहीं थी थई आ शुं आपणा धर्म मां हतुं हजरत बीवी फातिमा ने लग्न थया रसूले पाक सल्लल्लाहु अलैहि वसल्लम हजरत अली ने निकाह में आपी जारे लग्न थया त्यारे शू हतो शू हजरत अली अने बीबी फातिमा ना लगन में आवी कोई धबाल थयेली कोई जातनी आवी बाबतो के जे आपणे करीए छे एमानुं के थयेलू अगर जो नथी थयुं तो समझी लेवानुं के आपणे कंई पाप करी रह्या छे छुपो पाप आ परिवर्तन समझीने आपणे करीए छीए जे बीजानुं लावीने आपणे शरूआत करी पण हकीकतमां धर्ममां कोई लेवा देवा नथी जो आपणे त्यां रिंग साड़ी थाय छे रिंग साड़ी रसूले पाक सल्लल्लाहु अलैहि वसल्लम ना लग्न थयेला छे आपे एक भी लग्नमां रिंग साड़ी करी हजरत मां फातिमा ना लग्न थया हजरत मौलाजी ना घरे कोई रिंग साड़ी थई इमाम जलालुद्दीन इमाम जाफर सादिक ना लग्न थया अरे अही सुधी के इमाम हुसैन ना लग्न थया शेरबानो ईरानी शहजादी साथे नौशेरवान आदिल नी पोतरी साथे आटला मोटा घर नी दीकरी आवी सो रिंग साड़ी थई आपणे क्यांथी लाव्या उछीनी चीजो उछीनू हर हमेशा उछीनू ज होय छे आपणो पोतानो कई नथी अपनी पोतानी चीज ना उपर उछीनू लावी लावी ने आपणे थापण नाखता गया अने एटलो वधारी नाख्यो कि आपणी असलियत आपणे पोताने देखाती नथी आ चीज बंद करवानी जरूर छे आमां खराब लगाड़वानी जरूर नथी दरेक आपणे विचारशो तो आनी अंदर सिवाय नुकसान कई नथी आपणे विचार करशो लाडो लाडी स्टेज पर आवे रिंग साड़ी ने रसम मने याद छे आथी 40 वर्ष पहला रिंग साड़ी ने रसम हती पण छोकरा ने घर ना चार पांच बहराओ छोकरी ना घरे जाए एने रिंग अने साड़ी आपी आवे पछी सीधा लग्न में मुलाकात थाय अहीं तो शुं थाय छे के रिंग साड़ी नो जशन थाशे रेकॉर्डो वाजशे आइसक्रीमो वटाशे कवरो अपाशे અને એ બધું કર્યા પછી લાડો ને લાડી બંને જણા ફરવા જશે દીકરીના મા બાપ એનું હૈયું હાથમાં નથી રહેતું ઘરે બેસીને ખુદા પાસે દુઆ કરે છે શા માટે બંને એકલા ગયેલા છે આ પાપ કોના માથે આપણા ઉપર મા બાપ પર તમે છૂટ આપીને એને કર્યો તમે બધો જશન તૈયાર કર્યો આ પાપ તમારા માથા ઉપર છે અને આ હું કહું છું આજ કદાચ ખરાબ લાગશે પણ લખીને રાખજો ક્યામતના દિવસે આ જવાબ આપવો પડશે આમાંથી કોઈ બાકાત રહી નથી શકતો મારી વાત કદાચ તમને એમ લાગશે કે બહુ જૂની પુરાણી વાતો કરે પણ આ હકીકત છે અચ્છા બીજી ચીજ લગ્ન થયા પછી આપણે જ્યારે વહુને ઘરે લાવીએ છીએ દરવાજામાં એક બાજોટ બાજોટના ઉપર સાપટિયા જેને કહીએ છીએ આપણા કાઠિયાવાડી ભાષામાં માટીના એની અંદર અડદ અને ચોખા ને મીઠું ને એવું બધું હોય છે લાડો લાડીને લાડાને એનો અણાવર કહેશે દબાવીને માર જે તૂટવું જોઈએ જો કાચું રહી ગયું તો જિંદગીભર તારી ઘરવાળી તારા ઉપર રાજ કરશે લાડીને શીખાડશે એની સહેલી દબાવીને માર જે તૂટવું જોઈએ જો નહીં દબાવ્યો તો યાદ રાખજે તારો ઉપર જિંદગીભર તારા ઉપર દાદાગીરી કરશે આ સમજાવીને શરૂઆતમાં જ પાપના રસ્તે લઈ આવે છે એ નથી શીખાડતા કે ઘરમાં જેને તારે પતિની સેવા કરવી છે છોકરાને કદી નથી કહેવામાં આવતું કે પત્નીનો હક અદા કરજે કહ્યું જ કોઈએ નહીં
અને આ પાપ તમારા ને મારા માથે છે. આ કેવું પરિવર્તન, ક્યાંથી આવ્યો, કઈ કિતાબમાં છે, આપણા કોઈ ગ્રંથોમાં છે, જ્ઞાન શરીફમાં છે, આપણે કોઈ બીજી પાર પુસ્તકો છે એની અંદર છે, ભુજ નિરંજનમાં છે, ક્યાંય છે? નથી. અગર જો નથી તો લાવ્યા ક્યાંથી? આ તમે શરૂઆત કરી. આ પાપનો ગુનાનો જવાબ કોણ આપશે? બંને જણા ઘરમાં દાખલ થતા પહેલા, હજુ તો લગ્ન જીવન શરૂ થઈ રહ્યું છે, લાડી ઘરમાં આવે છે, પહેલે જ અનાજના ઉપર પગ, એ ચોખા ઉપર, એ નમક પર, એના ઉપર પગ મૂકે, બૂટ સાથે, સેન્ડલ સાથે, અને એને દબાવે, મને કહેશો તો ખુદા કેટલો નારાજ થશે. આ પરિવર્તન ક્યાંથી આવ્યું? આને પરિવર્તન કહેશો? ધવનનું જતન કરવાનું હતું, એની બદલીમાં તમે પતન કર્યું, જતન બાજુ કર્યું, પતન કર્યું. અને આ ચીજ તમારા ને મારા દરેકના ઘરમાં થાય છે અને હજુ થાય છે. આને રોકવાની જરૂર છે. આ બે ચીજો ખાસ હતી, મેં આપને રજૂ કરી. આ પરિવર્તન નથી, પરિવર્તન એ જ કે જે રસૂલે પાક અમને બતાડ્યો, હજરત અલીએ બતાડ્યો, બેબી ફાતિમાએ બતાડ્યો. આજે આપણા બચ્ચાઓને આપણે જે ટ્રેનિંગ આપીએ છીએ, તમે વિચાર કર્યો એના ઉપર કોઈ દિવસ કે આ બચ્ચાને આપણે શું શીખવાડીએ છીએ? બચ્ચાના માટે પાસ થાય એના માટે આપ ટીચર રાખો છો અને ઘણો ખર્ચો કરી છે એની પછવાડે. એ ટ્યુશનના નામે અમારા જમાનામાં બી લોકો ભણતા હતા. ટ્યુશન શું અમને ખબર નહોતી. સાંજના 5 વાગે સ્કૂલ બંધ થાય તો પછી રમતા હતા. આજે ટ્યુશન બચ્ચો, આપ બોમ્બે સેન્ટ્રલ કે વીટી સ્ટેશન પર જાઓ, જે મારા હમાલ પેટી ઉપાડે છે ને, બચ્ચા બિચારા ખંભા પર, પોટલા પર બિસ્તરા નાખીને જતા હોય સવારે સ્કૂલમાં. આપણે આ શિક્ષણ, આ શિક્ષણ ક્યાંનું? આપણે દુનિયાને સાથે સાથે આપણે વિચાર્યા, આપણે એ વિચાર કર્યો કે આપણે કઈ બી કરીને આપણે આ બચ્ચાને આગળ વધારવું છે. બહુ સારું છે, બહુ સારું છે, હું ખરાબ નથી કહેતો. તમે તમારા બચ્ચાને ડોક્ટર બનાવો, વકીલ બનાવો, એન્જિનિયર બનાવો, મોટી ડિગ્રી અપાવો, કોઈ વાંધો નહીં. પણ સાથ સાથ એટલું રાખજો કે અગર બચ્ચાને જો ધર્મ નથી શીખવાડ્યો, આજે કોઈક દિવસ મોટા દિવસો આવે છે તો આપણે પોતાના સગાઓને, પોતાના મોટાઓને યાદ કરીએ, બાય માણસો ઘરમાં બેસી કંઈક પડીને બક્ષી તો દઈએ છે. એ જમાનો નથી હવે. હવે જ્યારે છોકરાઓને તમે વધારશો અને એ છોકરાઓને આગળ વધારીને તમે પ્રોગ્રેસના નામે તમે ઘણું શિક્ષણ આપશો, પણ જો ધર્મ નહીં શીખવાડો, આ પરિવર્તન જો બચ્ચામાં નહીં આવે, તો સમજી લેવાનું છે કે આ પરિવર્તન નહીં લાવો તો તમારા બચ્ચાઓ 100 વર્ષ તો કોઈના બી પૂરા થવાના છે. મર્યા પછી કદી પણ કબર પર આવશે નહીં. આજે 2 ગ્લાસ પાણી નાખી જાઓ છો ને, એ બી બંધ થઈ જશે, એ પણ બંધ થઈ જશે. કદી સારું પડીને બક્ષતે નહીં, કારણ કે એને ખબર છે કે બાપ કે માએ કંઈ શીખવાડ્યું નથી મને. તો જ્યારે શીખવાડ્યું નથી તો શું કરશે તમારા માટે? મર્યા પછી બી ઓલાદ એના માટે આપી હોય છે કે આપણે ખુદા પાસે દુઆ કરીએ છીએ કે અલ્લાહ નેક ઓલાદ આપ. નેક ઓલાદ એ જ કે આપણા મર્યા પછી આપણા કબરમાં જે શાંતિ પહોંચે એવા કંઈક નીકીના કામો કરે, એનું નામ ઓલાદ. પણ આ જો નહીં કર્યું તો ઓલાદના ઉપર અસર ખરાબ થવાની છે. જો આપણે તસ્બી હાથમાં રાખીએ છીએ, પણ ફક્ત દેખાવાની છે. આપણા વ્યવહાર ખોટા છે. આપણે ખુદાને ભૂલી ગયા, આપણે ધર્મને ભૂલી ગયા, આપણે કબરને ભૂલી ગયા, મેશના મેદાનને ભૂલી ગયા, અને ક્યામતના હિસાબને ભૂલી ગયા. આપણે દરેક રીતે પોતાની જીવનને પોતાની રીતે જીવવાની કોશિશ કરી છે, અને આ મહાપાપ છે. આ પરિવર્તન નથી, આને પરિવર્તન નહીં કહેવાય. બીજાની ચીજોને લાવીને વસાવી દેવી એનું નામ પરિવર્તન નથી છે.